નમસ્કાર, ન્યૂઝ ફોકસ સાથે હું અમિતા વાંઝા. જોઈએ સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સરકારે શેરડી પકવતા ખેડૂતો અને મિલો માટે 8,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ. બફર સ્ટોક માટે ખાંડ મિલોને એક વર્ષ અપાશે 1,175 કરોડ, તો 3 લાખ સોલર સ્ટ્રીટ લાઇટ અને 25 લાખ સોલર સ્ટડી લેમ્પને આપી મંજૂરી. બે કરોડથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોના વેતન ભથ્થામાં 56% વધારો, જ્યારે મોંઘવારી ભથ્થામાં અલગથી થશે વધારો. માંગ પૂરી થતા ગ્રામીણ ટપાલ સેવકોની હડતાળ હવે સમેટાશે. જીએસએલવી 3 કાર્યક્રમો અંતર્ગત 4,333 કરોડ મંજૂર. હવે સેટેલાઇટ લોન્ચ કરવા ભારતની ક્ષમતામાં થશે વધારો. આરબીઆઈની ધિરાણ નીતિ જાહેર. વ્યાજદરોમાં વધારો થતા હોમલોન, પર્સનલ લોન, કાર લોન થશે મોંઘી. જોકે જીડીપી દરમાં વૃદ્ધિ થતા અર્થવ્યવસ્થામાં સુધારો. મોંઘવારી દર રહેશે નિયંત્રણમાં. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઇન્સોલ્વન્સી બેંક રપ્સી ખરડાને મળી મંજૂરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ વટહુકમ કરાયો લાગુ. દેવાળિયા કંપનીઓના પ્રમોટરોની મુશ્કેલીમાં થશે વધારો. ડ્રાઇવિંગ લાયસન્સ વાહકો માટે ખુશીના સમાચાર. 7 જૂનથી રાજ્યમાં ગમે તે આરટીઓ ઉપર લાયસન્સ કરી શકાશે રિન્યુ. સારથી 4 એપ્લિકેશનથી આધુનિક સારથીઓને મળશે સુવિધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા સ્ટાર્ટઅપ લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ. સ્ટાર્ટઅપ શહેરથી વિસ્તરી હવે પહોંચ્યું ગ્રામીણ કક્ષાએ. મોટી કંપનીઓ પણ એક સમયે સ્ટાર્ટઅપ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી. દિવ્યાંગ ભાવિના પટેલે ખેલકૂદ જગતમાં દેશનું નામ કર્યું રોશન. સ્લોવેનિયામાં રમાનારી પેરા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટેબલ ટેનિસ રમી દેશનું પ્રતિનિધિત્વ કરશે. ટેબલ ટેનિસ ક્ષેત્રે ભારતમાં પ્રથમ, જ્યારે વિશ્વમાં 12મો રેન્ક ધરાવે છે ભાવિના. અને રાજ્યના વલસાડ, તાપીમાં વહેલી સવારે જામ્યો પ્રી મોન્સૂનનો વરસાદી માહોલ. ગરમીમાં લોકોને મળી રાહત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 11 જૂનથી ચોમાસાનો વિધિવત થશે પ્રારંભ. 10 જૂનથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરની સંભાવના. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોથી લઈ ગ્રામીણ ટપાલ કર્મચારીઓ માટે કેટલાક મહત્વના અને તેમના માટે ખુશીના નિર્ણય લેવાયા છે. જોઈએ એક રિપોર્ટ. કે પુલ નિર્માણ માટે 1,948 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇલાહાબાદ કે ફાફામાઉ મે ગંગા કે ઉપર 6 લેન કા બ્રિજ કી અનુમતિ દી. ये जो 6 लेन का ब्रिज है, ये अपने आप में बहुत ही महत्वपूर्ण है. 1,948 करोड़ रुपये इस पर खर्च होंगे और इलाहाबाद, फैजाबाद, इलाहाबाद से आगे, और आपको मालूम है कुंभ होने वाला है, उस दिशा से भी 3 साल में ये तैयार हो जाएगा. કેન્દ્ર સરકારે ગ્રામીણ ટપાલ સેવકો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે છેવાડાના ગામમાં કાર્યરત ટપાલ સેવકની પણ ચિંતા કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું કે 2,60,000 ગ્રામીણ ટપાલ સેવકોના પગાર ભથ્થામાં વૃદ્ધિનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભર મે લગભગ 2,60,000 ગ્રામીણ ડાક સેવક કામ કરતે હૈ. ઉનકે વેતન ઢાંચે તથા ભથ્થો મે સંશોધન का ऐतिहासिक फैसला आज प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट ने किया है, जिसमें 1,257 करोड़ रुपए भारत सरकार व्यय करने वाली है. जो लोग अब तक 2,295 पाते थे, उनके स्थान पर अब न्यूनतम 10,000 पाएंगे. 2,295 के जगह पर 10,000, इन प्लेस ऑफ 2,745 12,000 રૂપીઝ પર મંથ. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે જીએસએલવી માર્ક 3 કાર્યક્રમને આગળ વધારવા માટે 4,348 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. જીએસએલવી
मार्क 3, उससे आप थोड़े बहुत परिचित होंगे क्योंकि पिछली बार जो लॉन्चिंग हुई है 2017 में ही इस नाम से, उसी कार्यक्रम को आगे बढ़ाते हुए आज 4,338 करोड़ 20 लाख रुपए की राशि निर्धारित की गई है। अब जो बड़े सैटेलाइट्स हैं 4,000 टन से ज्यादा वजन के, वो लॉन्च करने की भी क्षमता हमारे लॉन्चिंग पैड्स में आ जाएगी, जिसके परिणाम स्वरूप हम अपने बड़े सैटेलाइट्स तो लॉन्च कर ही सकेंगे, विदेश के सैटेलाइट्स भी लॉन्च करेंगे। इसके अतिरिक्त पीएसएलवी का हमारा पहले से ही एक कार्यक्रम चल रहा है, जो पोलर सैटेलाइट लॉन्च व्हीकल होती है, उसमें अब तक लगभग 43 हमारी लॉन्चिंग्स हो चुकी हैं। उसके लिए भी जीएसएलवी के अतिरिक्त उसके लिए अलग से 6,573 करोड़ रुपया निर्धारित किया गया है। तो आ तरफ सरकारे खेडूतो माटे हरखावा जेवी जाहरात करी छे, तो खांड उद्योग ने पण मोटी राहत मळशे। केंद्रीय मंत्री रामविलास पासवाने जणाव्यु हतु के खांड सेक्टर माटे 8,000 करोड़ रुपया थी वधु राहत पैकेज ने मंजूरी आपी छे। तो आ तरफ सरकारे 30 लाख टन नी बफर स्टॉक बनावा माटेना प्रस्ताव ने पण मंजूरी आपी। सरकार सुगर मिल ने बफर स्टॉक बनावा माटे 1,175 करोड़ फाळवशे, उपरांत इथेनॉल ने प्रोत्साहन आपवा सस्ता दरे लोन आपवामां आवशे, जेना माटे 4,500 करोड़ नी जोगवाई कराई छे। 30 लाख टन चीनी का बफर स्टॉक बनाया जाएगा और चीनी की मिले बफर स्टॉक की चीनी भंडारा में रखेगी और चीनी रखने के एवज में भारत सरकार जो है चीनी मिल को 1,150 करोड़ रुपया एक साल में देगी। और उसके बाद दूसरा ये निर्णय लिया गया कि चीनी का जो न्यूनतम मिनिमम क्या कहते हैं कि जो प्राइस होगा वो एक मिल प्राइस जो है 29 रुपया तय किया गया है उसके प्रति किलो। आ बैठक में 3,16,000 स्ट्रीट लाइट लगावानी योजना ने पण मंजूरी मिली गई छे, जेमा कुल खर्च 1,895 करोड़ नु पैकेज मंजूर कर्यु छे, तथा 25 लाख सोलर लैम्प आपवानी योजना नी पण मंजूरी अपाई छे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। આરબીઆઈએ આજે પોતાની આર્થિક નીતિ જાહેર કરી હતી। બેઠક બાદ જાહેરાત કરતા જણાવ્યું છે કે જાન્યુઆરી 2014 બાદ પહેલીવાર રેપો રેટ 25 બેઝ પોઈન્ટ વધારતા 6.25% કર્યો છે, તેમજ રેપો રેટ 6.50% ઉપર રાખ્યો છે। રિઝર્વ બેંકના અનુમાન મુજબ આર્થિક વર્ષ 2018-19 દરમિયાન પહેલું ચરણ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં ફુગાવો 4.5% આસપાસ, જ્યારે સપ્ટેમ્બરથી માર્ચના બીજા તબક્કામાં 4.7% ફુગાવો રહેશે। આરબીઆઈના અનુમાન મુજબ પહેલા ચરણમાં જીડીપીનો દર 7.5%થી 7.6% અને બીજા તબક્કામાં 7.3%થી 7.4% રહેવાની શક્યતા છે। चालू नाणाकीय वर्ष में पहली द्विमासिक नीति में आरबीआईए एप्रिल में सतत चौथी वक्त तेना तमाम महत्वना दरों यथावत राख्या हता। केन्द्रीय कैबिनेट द्वारा बैंकरप्सी कायदो बदलाव 2018 वटहुकम ने मंजूरी मिली गई छे। राष्ट्रपति रामनाथ कोविंद थी मंजूरी मळ्या बाद आ कायदो लागू थई गयो छे। तेना लागू थता दिवाळिया कंपनीओना प्रमोटरोने मुश्केली वधी जशे। विजय माल्या अने नीरव मोदी जेवा भागेडुओ पर हवे लगाम लगावी शकाशे। आ वटहुकम द्वारा घर खरीदनाराओ माटे राहतना समाचार छे। तेना द्वारा तेओ क्रेडिटर्स कमिटीना सभ्य बनशे, तेमज निर्णय करवानी प्रक्रियामां महत्वपूर्ण भाग भजवशे। ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવનારા માટે ખુશીના સમાચાર છે। અત્યાર સુધી આરટીઓ કચેરીમાં હાલમાં જે કચેરીમાંથી અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ લીધું હોય ત્યાંથી જ રિન્યુ કરાવવું પડતું હતું। આ વ્યવસ્થામાં અરજદાર જો અંગત કારણોથી પોતાનો જિલ્લો છોડી ચૂક્યો હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા માટે ફરી પાછું મૂળ કચેરીમાં આવવું પડતું હોય, સમય અને નાણાંનો દુર્વ્યય થતો હતો। તેથી હવે ટેકનોલોજીકલ વિકલ્પ તૈયાર થતાં વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સારથી 4 એપ્લિકેશનમાં તમામ અરજદારનો ડેટા હોય। 7 જૂન 2018થી અરજદાર કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકશે, પરંતુ આ દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સમાં નંબર, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ વગેરે બદલી શકાશે નહીં। કનેક્ટ થઈ છે સાથી 4 સાથે અને કોઈપણ કચેરીમાં ડેટા મળી રહે છે, એટલા માટે આપણે આ કર્યું છે કે લોકોને દૂર રહેતા હોય અને મૂળ કચેરીમાં જે લાયસન્સ કાઢ્યું હોય ત્યાં જવું ના પડે, લોકોને તકલીફ ના પડે, એટલા માટે આ પ્રકારનો નિર્ણય આજે કરેલો છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપ દ્વારા દેશભરના યુવાનો સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંગે સીધો સંવાદ કર્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 4 વર્ષ પૂરા થયા છે. પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ નાગરિકો સાથે તમામ રીતે સંપર્કમાં રહે છે. જન જન સુધી પહોંચતા રેડિયોના માધ્યમથી મન કી બાત હોય કે યુવા હૃદયને સ્પર્શતું સોશિયલ મીડિયા, પ્રધાનમંત્રી નાગરિકો સાથે સતત સંપર્કમાં રહ્યા છે. આજે નમો એપ દ્વારા પીએમ મોદીએ દેશના યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. આપ સબ વો યુવા ઉદ્યમી હૈ જિન્હોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે માધ્યમ સે અપને કૌશલ કો અવસર સે જોડા, અપના સ્વયં કા ઉદ્યમ શરૂ કિયા ઓર અપને જૈસે ઓર કઈ યુવાઓ કો રોજગાર ભી દિયા. આપ વો યુવા હૈ જો તરક્કી કે રાસ્તે પર એક કદમ આગે બઢે ઓર જિનકે બઢને સે દેશ નયે ભારત કી ઓર દો કદમ આગે બઢા હૈ. યુવા શક્તિને બહાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટઅપની યોજના શરૂ કરાઈ છે. યુવાનો રોજગારી માંગવા ન જાય પણ રોજગારી આપનાર બને તે માટે યુવાઓને પ્રોત્સાહિત કરવા આજે પ્રધાનમંત્રીએ સંવાદ સાધ્યો હતો. યુવા રોજગાર માંગને વાલા નહીં, રોજગાર દેને વાલા બન રહા હૈ. ભારત એક યુવા દેશ હૈ જહાં કી 65% જનસંખ્યા 35 વર્ષ સે કમ આયુ કી હૈ, બિલો 35. હમારા લક્ષ્ય રહા હૈ કે હ ડેમોગ્રાફિક ડિવિડન્ડ હી ભારત કા એક ડ્રાઇવિંગ ફોર્સ બને. ઓર પિછલે 4 વર્ષો મે હમને ઇસી દિશા મે પ્રયાસ કિયે હૈ. હમ જાનતે હૈ કે કિસી ભી સ્ટાર્ટઅપ કો શરૂ કરને કે લિયે જરૂરી હૈ કેપિટલ, કરેજ ઓર કનેક્શન, ઓર યે 3 ચીજે દેશ કે યુવાઓ કો મિલે. ઇસ યોજના કે તહેત હમને ઇન બાતો પર બરાબર ધ્યાન કેન્દ્રિત કિયા હૈ. સ્ટાર્ટઅપને સરકાર દ્વારા તમામ પ્રકારની સહાયતા આપવામાં આવે છે, નિયમોને પણ બદલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે સરકારે પુષ્કળ ભંડોળ એકઠું કર્યું છે. 17 અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ લોન્ચ કિયે ગયે હૈ. ઇસકે તહેત સફલ હોને વાલો કો અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ કે તહેત 1 કરોડ રૂપિયે તો ગ્રાન્ડ ચેલેન્જ જીતને વાલે કો 30 કરોડ તક કી સહાયતા દી જાયેગી. ઇસકે અતિરિક્ત હમને યુવાઓ કે લિયે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન શરૂ કિયા હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોના મન જીતવાનું અભિયાન ચાય પે ચર્ચા શરૂ કર્યું હતું. પોતાની પ્રતિભા અને વાકછટા તેમજ અંગત લાગણીઓ સાથે વાત કરવાની શૈલીના કારણે તેમણે લોકોના મન જીતી લીધા છે. નમો એપ દ્વારા ગઈકાલે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કર્યા બાદ આજે તેમણે યુવાનો સાથે ચર્ચા કરી હતી. બદલાતા ભારતની તસવીરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ હૈયાઓ જીતીને પેઇન્ટ કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દરેકનું સપનું હોય છે કે તેઓ કંઈક એવું કરે કે બધા તેમને રાખે, પરંતુ જેમનું શરીર સાથ ન આપતું હોય તેઓ પણ પોતાનું સપનું સાકાર કરી લે તો આવી વ્યક્તિ વિશેષ બની જતી હોય છે. અમદાવાદના રહેવાસી અને ઇન્ટરનેશનલ પેરાટેબલ ટેનિસના દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલે આવું જ કંઈક કરી બતાવ્યું છે. અમદાવાદના દિવ્યાંગ એવા ભાવિના પટેલ ખેલકૂદ જગતમાં દેશનું નામ રોશન કર્યું છે. સ્લોવેનિયામાં આ વર્ષે ઓક્ટોબરમાં રમાનારી પેરા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાવિના આપણા દેશ માટે ટેબલ ટેનિસ રમશે. દિવ્યાંગ ભાવિના ભલે આજે આ મુકામ સુધી પહોંચ્યા હોય પરંતુ તે પાછળ એક સંઘર્ષ કથા છુપાયેલી છે. ભાવિના 1 વર્ષની હતી ત્યારે તેને પોલિયો થયો હતો, પરંતુ ભાવિનાએ પોલિયાને પોતાની નબળાઈ ના બનવા દીધો. ગામડે 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી કમ્પ્યુટર કોર્સ કરવા અમદાવાદના અંધજન મંડળમાં આવી. સપનું એટલું જ હતું કે નોકરી મળી જાય,
પરંતુ કમ્પ્યુટર કીબોર્ડ પર ચાલનારા હાથમાં ટેનિસનું બેટ આવી ગયું. મેં જોયું કે મારા જેવા ઘણા દિવ્યાંગ વ્યક્તિઓ ને અલગ અલગ એક્ટિવિટીઝમાં પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને એ લોકોને જોઈને મને લાગ્યું કે નહીં, મારે બી લાઈફમાં કંઈક કરવું જોઈએ. ત્યાં મેં જોયું કે મારા જેવી ઘણી દિવ્યાંગ વ્યક્તિઓ જે મારી ફ્રેન્ડ્સ હતી અને એ લોકો ટેબલ ટેનિસ રમતી હતી અને એ લોકોને જોઈને થયું કે મારે બી જીવનમાં કંઈક કરવું જોઈએ. એ રમતની એની જે પ્રોત્સાહન હતું એ પ્રોત્સાહન સંસ્થાએ પૂરું પાડ્યું. આજે 2004માં જ્યારે ભાવિના જોડાઈ એ અને આજે ભાવિનામાં ઘણો જ આપણને ફેર લાગે છે. ભાવિના ભારતમાં નંબર 1 તો વિશ્વમાં 12મી રેન્ક ધરાવે છે. શોખને કારણે ટેબલ ટેનિસ રમવા લાગેલી ભાવિનાને ખબર ન હતી કે તેને કારણે જ નોકરી મળશે. પોતાને મળેલા કામથી ભાવિના ખુશ છે અને પ્રધાનમંત્રીનો આભાર માને છે. જે આપણા નરેન્દ્રભાઈ મોદીજી છે, એમના આવ્યા પછી જે ચેન્જીસ થયા છે, જે સુધારા બન્યા છે, જે યોજનાઓ બની છે, એના કારણે આજે ઘણો ફરક પડી ગયો છે. જે દિવ્યાંગો માટે સુવિધાઓ છે એ ખરેખર એક્સેસેબલ બની ગઈ છે, સુગમ્ય બની ગઈ છે, સરળ બની ગઈ છે. આજે દિવ્યાંગ ક્યાંય બી જઈ શકે છે, જેવું કે રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય. દિવ્યાંગ પોતાની જાત પર આત્મનિર્ભર બનવા લાગ્યો છે અને સુગમ્ય ભારતના કારણે દરેક જગ્યાએ દિવ્યાંગને દરેક સુવિધાઓ મળી રહી છે, દરેક સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. ઉસકે અપોઇન્ટમેન્ટ સ્પોર્ટ્સ કોટે મેં ઓક્ટોબર 2016 મેં હુઈ થી બહુત હી આત્મવિશ્વાસ કે સાથ ઓર બહુત હી શાલીનતા ઓર એક કમિટમેન્ટ કે સાથ વો અપના કામ કરતી હૈ. વો ફિર અપને સ્પોર્ટ્સ કે લિયે વો જાતી હૈ લેકિન અપના સારા પૂરા કામ કરકે જાતી હૈ. एक छोटे से गांव से निकलकर भावीना आज विश्व पे अपनी खेल की बदौलत देश का नाम रोशन कर रही हैं. वहीं ग्रामीण और शहरी क्षेत्र के दिव्यांगों के लिए एक मिसाल पेश कर रही हैं. एक सफल खिलाड़ी नी साथ साथ भावीना कुशल गृहिणी पण छे. मोटे भागे પોતાનું કામ જાતે જ કરે છે. માતા પિતા અને પતિ બધાને વહાલી છે. મને તો દિવ્યાંગ લાગતી જ નથી, એ તો અમારું અને આખા દેશનું નામ રોશન કરે છે અને કરતી રહેશે અને દેશને આગળ વધારશે એવી અમે અભ્યર્થના. મારે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુની ફરિયાદ નથી કે કાંઈ નથી અને એની લાઈફમાં એની જીવનમાં જે રોજબરોજના કામમાં એ આપણા એક સ્વસ્થ વ્યક્તિ કરતાં પણ સારી રીતે અને દરેક રીતે એનું કામ કરી શકે છે. એક નાનકડા ગામેથી નીકળીને હવે ભાવિના વિશ્વ પટલ પર દેશને એક અલગ જ ઓળખ અપાવી શકે છે તો બાકીના કેમ નહીં. અંકિત સિંહનો અહેવાલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 5મી જૂનથી 11 જૂન દરમિયાન રાજ્યમાં યોજાઈ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. ઉપરાંત સંકેત આપ્યા હતા કે રાજ્યના 400 જેટલા મોટા શહેરો નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં રાજ્ય સરકાર વિચારાધીન છે. ઉપરાંત જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ પણ આ અભિયાન અંતર્ગત કરવામાં આવશે. 51,000 જેટલી શણની થેલીઓ અને જૂટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમિયાન કરાશે. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાણંદ નગરપાલિકાના આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે નિર્ણય કર્યો છે આવા 400 નગરના બધા જ સ્પોટ એનો રિવ્યુ થાય, દરરોજ જેટલી સ્પોટ પડવા માંડે અને એક વખત કચરાના ઢગલા સંપૂર્ણ સાફ થઈ જાય. 11 તારીખ સુધીમાં જેથી ચોમાસાના વરસાદના પાણીમાં ગંદકી ફેલાઈ ગઈ, વધુ ગંદકી ન થાય અને આપણે એને સાફ સુથરું તમામ 400 નગરો બને એ દિશામાં કાર્યક્રમ ઉપાડ્યો છે સ્વચ્છતા અભિયાન. ભારતીય ગ્રામીણ ટપાલ સેવકો છેલ્લા 16 દિવસથી 7મા પગાર પંચ સહિત વિવિધ માંગો સાથે હડતાલ પર ઉતર્યા હતા. આજે દિલ્હી ખાતે સરકાર દ્વારા પગાર અને ભથ્થા વધારાને પગલે આ રાષ્ટ્રવ્યાપી હડતાલનો સુખદ અંત આવ્યો છે.
મોરબી જીડીએસ ટપાલ સેવા મંડળના જેએન મકવાણા જણાવે છે કે ટપાલ સેવકો માટે મકાનના ભાડા 20ની જગ્યાએ 40,000, ગ્રેજ્યુએટી 1.12 લાખની જગ્યાએ 5 લાખ ઉપરાંત મિનિમમ પેન્શન યોજના લાગુ કરાઈ છે. સાથે જ મોત બાદ સંતાનને વારસાગત નોકરીની માંગ પૂરી થતાં આજથી જીડીએસ એનએફપીઈની 16 દિવસની પ્રતિક હડતાલનો સુખદ અંત આવ્યો છે. તારીખ 22/5 થી ઓલ ઇન્ડિયા લેવલના જે જીડીએસ કર્મચારી ભાઈઓ પોતાના પગાર વધારા બાબતે જે હડતાલ ઉપર હતા, આજરોજ સરકાર તરફથી દરેક કર્મચારીઓને ખુશખબર મળ્યા છે. ચંદ્રા કમિટીનો જે રિપોર્ટ હતો એ સમાચાર મુજબ સરકારે સ્વીકારી લીધો છે અને અમારી જીડીએસ ભાઈઓની લગભગ 80% જે માગણીઓ હતી એ માગણી બધી પરિપૂર્ણ થઈ છે, જેથી કરીને અમે તમામ જીડીએસ ભાઈઓ ખૂબ આનંદમાં છીએ. દુનિયાભરમાં સિરામિક હબ તરીકે ઉપસી આવેલા મોરબીમાં મોટા પાયે ઉદ્યોગીકરણ થયું છે, જેના કારણે અનેક પ્રકારે પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણ સામે રક્ષણ આપતા વૃક્ષોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું જાય છે, જેના કારણે ઉભી થયેલી ગ્લોબલ વોર્મિંગની આ સ્થિતિ સામે લડત આપવા મોરબી નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં શહેરીજનો માત્ર એક કોલ કે મેસેજ કરશે એટલે નગરપાલિકાની ટીમ તેમના સ્થળે જઈને ગુલમહોર, વડ, પીપળો, બોરસલ્લી અને ગરમાળો સહિતના વૃક્ષો વાવી જશે અને સાથે આ વૃક્ષોની માવજત કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પણ આપશે, જેમાં પહેલા દિવસે જ પાલિકા તંત્રને 283 મેસેજ મળ્યા હતા. આ માટે નાગરિકોએ 997891330 ઉપર કોલ અથવા એસએમએસમાં નામ, સરનામું, ગમતા વૃક્ષનું નામ અને કેટલા રોપા રોપાવા ઇચ્છે છે તેની વિગત આપવાની રહેશે. આ માટે 5 કર્મચારીઓની ટીમ બનાવીને આગામી 15 દિવસમાં તમામ શહેરીજનોના સ્થળે જઈને તેમની માંગણી મુજબના વૃક્ષો વાવી આપવાની યોજના બનાવશે. પાલિકા તંત્રના આ ગ્રીન મોરબી બનાવવાના નવતર પ્રયોગને મોરબી નગરવાસીઓમાં આવકાર મળી રહ્યો છે. વૃક્ષોનું વાવવાનું શરૂઆત કરેલ હોય અને 163 નગરજનોની ડિમાન્ડ આવેલ હોય અને વૃક્ષો વાવવા માટે એને મહત્વ સમજાવશું, લીમડો, પીપળો, વડ, પછી ગુલમોર છે, એવા અનેક જાતના વૃક્ષો છે તે વાવવાના છે. મોરબી નગરપાલિકાએ જે ખરેખર વૃક્ષોની વૃક્ષારોપણ જે ચાલુ કર્યું છે એ ઘણું સારું પગલું છે અને ભવિષ્યમાં એનાથી ઘણા બધા ફાયદાઓ થશે. એક તો જાણે કે અત્યારે જે પ્રદૂષણનો પ્રોબ્લેમ છે એ જો વૃક્ષો વધારે આવી રીતે વાવે અને અમે લોકો માવજત કરીએ, સપોર્ટ મળે તો અમે એ વૃક્ષોનું સારું જતન કરી શકીએ અને એનાથી પ્રદૂષણમાં પણ ફાયદો થાય. મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાનની શરૂઆત ગુજરાતમાં 16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર છે, જે અંતર્ગત અમરેલીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિઝલ્સ રૂબેલા કેમ્પેઇનની જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ અધિકારી, તબીબો, મિઝલ્સ રૂબેલા અભિયાનના લાયસન્સ ઓફિસર તેમજ મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત અમરેલીમાં 3.5 લાખ બાળકોને રસીકરણ કરવામાં આવશે, જેમાં શાળામાં ભણતા બાળકોને પણ આવરી લેવાશે. મહત્વનું છે કે આગામી જુલાઈ અને ઓગસ્ટમાં શાળા તથા આંગણવાડીઓમાં રસીકરણ કાર્યક્રમ યોજાશે. મિઝલ્સ રૂબેલા વેક્સિન 9 મહિનાથી 15 વર્ષ સુધીના દરેક બાળકને આપવાના છે અને આ જે પ્રોગ્રામ છે એમાં શરૂઆતમાં દરેક સ્કૂલમાં એક પણ બાળક ના રહી જાય એ રીતે, એ પછી આંગણવાડી અને સ્કૂલે ના જતા બાળકોને વેક્સિન આપવાનું છે. બાળકોમાં મિઝલ્સ ના થાય સાથે સાથે આપણી જે સગર્ભા બહેનો છે યાને સીઆરએ સિન્ડ્રોમ યાની કન્જનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ, જો બાળક માતાના ગર્ભમાં હોય અરુણ રૂબેલા ઇન્ફેક્શન લાગ્યો હોય તો બાળકને ડીપનેસ આવી શકે, કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ હોઈ શકે અને કન્જનાઇટલ કેટેક હોઈ શકે, તો બાળકને આ કન્જનાઇટલ એબનોર્મલિટી નહીં થાય એટલે માતા
તથા જે બાળકો છે 9 મહિના સુલેહીને 15 વર્ષના બાળકો એના એમઆર વેક્સિન આપવાનો થાય છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાનનો હવે ગુજરાત રાજ્યમાં પણ પ્રારંભ થવાનો છે. ભારત સરકાર દ્વારા WHOના સહકારથી રૂબેલા રસીકરણ અભિયાન થકી ગુજરાતના 1 કરોડ 80 લાખ બાળકોને આવરી લેવાશે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કોર્પોરેશન વિસ્તારના 70,000 અને જિલ્લાના 3 લાખ બાળકો કે જેઓ 9 માસથી 15 વર્ષની ઉંમરના હોય તેમને આ રસીકરણ કરવામાં આવશે. આગામી 16 જુલાઈથી આ અભિયાન શરૂ થશે, જેમાં WHO સર્વિસનલ મેડિકલ ઓફિસર સહિતની ટીમ સુપરવિઝન કરી આ અભિયાનને સફળ બનાવશે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના 70,000 અને જિલ્લા પંચાયતના 3 લાખ જે એમ ટોટલ મળી અને 3,70,000 બાળકોને આ કેમ્પેનમાં આવરી લેવાના છીએ, જેમાં અમે શાળાઓમાં શાળાએ ન જતા બાળકો આંગણવાડી અનાથાશ્રમ મદ્રેસા તે બધા જ વિસ્તારો આપણે આવરી લઈ અને તેમાં લગભગ બધા બાળકોને વેક્સિનેશન મળે તેવા અમારા આરોગ્ય તંત્રના પ્રયત્નો રહેશે. અને આ રસીકરણ છે એ ખાસ કરીને કોઈ દવા નથી, પણ એક પ્રકારની શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા માટેની સિસ્ટમ છે. તો એક વખત રસીકરણ કરાવેલું હોય તે છતાં જ્યારે આવા કેમ્પેઇન મોડમાં કરવાનું હોય ત્યારે 100% બાળકોને આ રસીકરણ કરાવવું જરૂરી હોય છે. ભલે પછી એમણે કાલે જ રસીકરણ કરાવ્યું હોય તે છતાં આપણે લઈ શકે છે અને એનાથી એને કોઈ નુકસાન થતું નથી. વાત હવામાનની, તો ગુજરાતમાં આ વખતે ચોમાસું 15 જૂનના બદલે 11 જૂનથી બેસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 10 જૂનથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 11 જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને પોરબંદરના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આંધી સાથે હાલ જે ધીમો વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન વરસાદ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી સહિત અનેક ગામોમાં વહેલી સવારે ઋતુના પ્રથમ વરસાદે પગરણ કર્યા હતા. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ વગેરે સ્થાનોમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી, સાથે સાથે લોકોએ ઠંડક અનુભવી ગરમીથી હાશકારો પણ મેળવ્યો હતો. અભી નેક્સ્ટ 5 ડેઝ કા પ્રેડિક્શન યહ હૈ કિ મેઇનલી કમિંગ 3 ડેઝ મે સાઉથ ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર મે થોડા લાઇટ રેનફોલ મિલેગા એટ આઇસોલેટેડ પ્લેસીસ મે. However, rainfall pick up karega from 10th, from 10th onwards, between 10th and 12th, matlab 10 se 12 tarikh ke beech mein hum expect kar rahe hain ki South Gujarat districts and the southeastern parts of your Saurashtra like your Bhavnagar, Amreli, Botad, Gir Somnath, ye sab area mein acha barish hoga. And baki jo areas are like your North Gujarat, Saurashtra, etc., Saurashtra ka jo upper part hai, અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. ચોથા વિશ્વ યોગ દિવસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નડીશોધક પ્રાણાયામ અનુલોમ વિલોમનો વિડિયો ટ્વીટ કરી પોસ્ટ કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રતિદિન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. સુખાસન મેં બેઠતે સમય સુનિશ્ચિત કરે કે આપકા મેરુદંડ સીધા હો, સર ઊંચા, દોનો હથેલિયા ઘૂંટનો પર ઓર આંખે બંધ હો. અપને મેરુદંડ કો સીધા રખને મેં આપ દીવાર કા સહારા લે સકતે હૈ. अब कुछ गहरी सांसें लेकर शरीर को आराम की स्थिति में लाएं. अब अपने दाएं हथेली के अंगूठे को जो कि नासाग्र मुद्रा में है अपनी दाएं नासिका छिद्र पर रखकर नासिका छिद्र बंद कर लें और बाएं नासिका छिद्र से सांस भीतर लें. फिर बाएं नासिका छिद्र अनामिका और कनिष्ठा उंगलियों से बंद कर लें और दाएं नासिका छिद्र खोलकर सांस बाहर छोड़ें. सांस धीमी, स्थिर और नियंत्रित अनुपात में बनाए हुए रखें. હવે બિન અનામત વર્ગમાં આવતી જાતિઓને બિન અનામત વર્ગના પ્રમાણપત્રનું ફોર્મ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ www.sje.gujarat.gov.in ઉપર નમૂનાનું ફોર્મ મૂકવામાં આવ્યું છે.
બિન અનામત વર્ગના જે સભ્યો યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ આ ફોર્મ ભરીને સંબંધિત જાહેર કરેલા અધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મેળવી લેવું, જેનાથી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાણકારી શેર કરી છે. ચીનની યાંગઝી નદી ઉપર વિશાળ અને વિશ્વનો સૌથી મોટો ડબલ ડેક સસ્પેન્સ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ડબલ ડેક સસ્પેન્સ બ્રિજ 4.32 કિલોમીટર લાંબો છે, જેમાં બે મુખ્ય કેબલ છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય વર્ષ 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. હાલ બ્રિજમાં કેબલ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજ વર્ષ 2019ની મધ્યમાં શરૂ થવાની શક્યતાઓ છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ન્યૂઝ ફોકસમાં અત્યારે તો બસ આટલું જ. રજા આપો. નમસ્કાર.